રાજનાતાલ સિવિલ દ્વારા જેતપુર ડાઈંગ એસોસિએશન સામે ભાદર નદીને પ્રદૂષિત કરવા સામે મોરચો મારતા પ્રદૂષણ બોર્ડ સફાળો જાગીને ડાઈંગ એસોસિએશનના ચાર અલગ અલગ ટ્રીટમેન્ટ પ્લાન્ટને 15 દિવસમાં બોર્ડે આપેલ ડાયરેક્શન મુજબ કામગીરી નહીં કરે તો 15 દિવસ બાદ કાયમી ક્લોઝર આપી દેવાની નોટિસ આપતા સનસનાટી મચી છે. જેતપુર શહેરનો આઝાદી પૂર્વેનો સાડી ઉદ્યોગની હાલ માઠી દશા ચાલી રહી છે. જેતપુર ડાઈંગ એસોસિએશનના કારણે જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતા ફિલ્ટર પ્લાન ધારકોને શોકોઝ નોટિસ આપીને જો એસોસિએશન દ્વારા 15 દિવસમાં ફિલ્ટર પ્લાનની ક્ષતિઓ દૂર ન કરાય અને ચેનલો સાફ ન કરે તો ક્લોઝર આપવાના આદેશથી એસોસિએશનના હોદ્દેદારોમાં દોડધામ મચી છે. તહેવારો સમય નોટિસ આવતા વેપારીઓ કારીગરોમાં ચિંતા પ્રસરી છે. ધોરાજીના ભૂખી નજીક બાદર ડેમમાં ફેણસો ડેમ બનતા સ્નોફોલ જેવું વાતાવરણ બની ગયું, જેથી આ ડેમનું પાણી પ્રદૂષિત થયું છે તેવા આક્ષેપ સામે ધોરાજીના ધારાસભ્યએ ડેમના પાણીમાં જળસમાધિની ચીમકી આપી. જો કે આ પ્રદૂષણના મુદ્દે રાજકારણ ખીલાઈ રહ્યું હોય તેવા આક્ષેપો સામસામે થઈ રહ્યા છે. ભાદર ડેમ અને લોકોને નુકસાન મોટા પ્રોસેસ હાઉસો છે, જેના કારણે મોટા યુનિટોના પ્રદૂષણને કારણે નાના સાડીના કારખાનેદારોને ભોગવવાનો વારો આવ્યો છે. નાના સાડીના કારખાનેદારોએ ફક્ત જે પ્રિન્ટિંગ કરે છે તેના પાણીમાં સાદીદાય અને યુરિયા જ વાપરવામાં આવતા હોવાથી ખેડૂતો આ પાણી હોંશો હશે પોતાની મોલતના પિયત માટે લેતા અને આ પાણીમાં યુરિયાનું પ્રમાણ હોવાથી ખેડૂતોને યુરિયા ખાતરનો ખર્ચો પણ બચી જતો. પરંતુ જ્યારથી પ્રોસેસ હાઉસો બન્યા, જેમાં જલદ કેમિકલો અને એસિડ વપરાતા હોય તેના પાણીએ ભાદર નદી તેમજ જેતપુરની આજુબાજુના 50 કિલોમીટરમાં આવેલી નદીઓને પણ પ્રદૂષિત કરી નાખી, જેના કારણે જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાંનું એસિડવાળું કેમિકલયુક્ત ભાદર ડેમ બેમાં જતા તે ડેમનું પાણી પીવા લાયક ન રહેતા તો રાજ્યના ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા ડાઈંગ એસોસિએશન સામે આંદોલન ચલાવ્યું અને જ્યાં સુધી ભાદર નદીમાં શુદ્ધ પાણી ન વહે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ જ રહેશે તેવી ચીમકી ઉચ્ચાર્યા બાદ પ્રદૂષણ બોર્ડ વધુ સતેજ બન્યું. જેતપુર ખાતેની પોતાની પ્રદૂષણ બોર્ડની કચેરીના રિપોર્ટના આધારે ડાઈંગ એસોસિએશનના પ્રદૂષિત પાણી શુદ્ધિકરણના 4 પ્લાન્ટ તેના જેમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ધારેજ પર જીઆરડીસીનો કોમન ઇન્ફ્લુએન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બાડગામ વોશિંગ ઘાટ અને સામાકાંઠે આવેલ પ્લાન્ટને 15 દિવસમાં પ્રદૂષણ બોર્ડમાં આપેલા ડાયરેક્શન મુજબ પાણી શુદ્ધિકરણની અલગ અલગ કામગીરી નહીં કરે તો 15 દિવસ બાદ તમામ પ્લાન્ટના વીજ અને પાણી કનેક્શનો કાપી નાખવામાં આવશે. પાણી અધિનિયમ હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી ડાઈંગ એસોસિએશનને પ્રદૂષણ બોર્ડ દ્વારા ડાયરેક્શન આપતી નોટિસ પટકારતા સાડી ઉદ્યોગકારોમાં સનસનાટી મચી છે અને ડાઈંગ એસોસિએશન પ્રદૂષણ બોર્ડની ડાયરેક્શન નોટિસને કારણે એક્શનમાં આવી ગઈ છે અને ડાયરેક્શન મુજબની કામગીરી માટે એક્શન પ્લાન ઘડી કઢાયો હોવાનું જાણવા મળ્યું છે. 15 દિવસ બાદ પ્રદૂષણ બોર્ડ દ્વારા જેતપુર ડાઈંગ એસોસિએશનની કામગીરી તપસ્યા બાદ સાડી ઉદ્યોગ ચાલુ રાખવો કે બંધ કરી દેવો તેવો નિર્ણય લેવામાં આવશે. જેતપુરમાં અત્યારે પોલ્યુશનનો પ્રશ્ન ચાલી રહ્યો છે, એનું અમને જાણવા મળ્યું છે કે અમારી માટે 15 દિવસની માટેની કઈ ડાયરેક્શનો આવ્યા છે, જે લેટર અમને એકાદ દિવસમાં મળશે અને એના વિગત જાણી અને અમે જણાવીશું કે ભાઈ આ આટલું શક્ય છે. પણ સાથે પણ કહી દઉં કે જેતપુરનો જે પ્રશ્ન છે કે જેતપુરની અંદર અમારી જે કંઈ પ્રશ્ન છે એ જેતપુરનો અને જેતપુર સુધરાઈનો સંયુક્ત પ્રશ્ન છે. ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર.